चैप्टर छ मा आगळ जोईए। लेक्चर नंबर सेवन। चलो जो खास करीने तमे गति की एमे भण्या था सळियो चुंबकीय क्षेत्र ने लंब गति करे त्यारे सळिया मां उद्भवतु प्रेरित ईएमएफ ई बराबर बीएलवी बीएलवी ईएमएफ वाळी बेटरी नी जेम सळियो वर्तो। आजे आपणे पेज नंबर 213 उदाहरण नंबर 6 पेज नंबर 213 उदाहरण नंबर 6 जेनो एक छेड़ो 1 मीटर त्रिज्याना गोळाकार धातुनी रिंगना केंद्रमां लटकावेलो होय अने बीजो छेड़ो परिघ पर होय एवा 1 मीटर लंबाईना धातुना एक सळियाने 50 रिवोल्यूशन प्रति सेकंडनी आवृत्ति साथे केंद्रमांथी पसार थती अने रिंगना समतलने लंब અક્ષને અનુલક્ષીને ફેરવવામાં આવે આ અક્ષને સમાંતર એક કેસરાનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર વધે છે આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું ઈએમએફ પ્રેરિત થશે દાખલો આઈએમપીમાં રાખજો બહુ નીટ બેઝમાં કામમાં છે અને રેગ્યુલર પણ સપોર્ટ કરશે તમારી આકૃતિ બે રીતે દોરી શકાય આવી સમાન ચુંબકીય ક્ષેત્ર છે समान चुंबकीय क्षेत्र ने लंब एक चक्र रखो अथवा एक पैलू रखो आ पैला नो एक छेड़ो ए रिंग ना केंद्र पर अने बीजो रिंग ना परिघ पर એટલે એ થઈ ગયો રિંગ નો આરસ તો આ આકૃતિ ન જોઈ હોય તો આની અથવા આકૃતિ આવી જાય સમાન ચુંબકીય ક્ષેત્ર બોર્ડના સમતલને લંબ અંદર જતી દિશામાં આ એક ચક્ર છે આ એક રિંગ છે રિંગ ધાત્વિક રિંગ હવે તમારે શું કરવાનું છે 1 મીટર ત્રિજ્યાની ધાતુની રિંગ છે ત્રિજ્યા છે 1 મીટર આ નો લઈ તો અહીંયા જો આ થઈ એની ત્રિજ્યા આને પણ ત્રિજ્યા થી હોય 1 મીટર ત્રિજ્યાની ધાતુની રિંગ છે એનો એક છેડો રિંગના કેન્દ્ર પર અને બીજો પરિઘ પર હોય એવો 1 મીટર લંબાઈનો ધાતુનો સળિયો લ્યો ધાતુના સળિયાની લંબાઈ પણ 1 મીટર લ્યો અને આ છે રિંગ અને આ થયો સળિયો ધાતુના સળિયાનો એક છેડો રિંગના કેન્દ્ર પર અને ધાતુના સળિયાનો બીજો છેડો રિંગના પરિઘ પર અહીં જોઈ લો એક કેન્દ્ર પર બીજો કરી પર ટૂંકમાં વાહનના વ્હીલનો આરો હોય ને આરો એ ટાઈપનું છે હવે 50 રિવોલ્યુશન પ્રતિ મિનિટ થી સોરી સેકન્ડ થી એને ફેરવવામાં આવે છે એટલે ઓમેગા 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આપેલું છે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય છે 1 ટેસ્લા રિંગના કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઈએમએફ કેટલું પ્રેરિત થાય આ કેન્દ્ર અને પરિઘ કેન્દ્ર અને રિંગ વચ્ચે આ રિંગ રિંગનું દેખાય પરિઘ અથવા રિંગ એની વચ્ચે કેટલું ઈએમએફ પ્રેરિત થાય આ આપણો સવાલ છે હવે સૌથી સરળ વાત તમને જો કરું ને તો એક જ શબ્દ કે ચુંબકીય ક્ષેત્ર છે તો કે હા એટલે પહેલો મુદ્દો ચુંબકીય ક્ષેત્રને લંબ આ L લંબાઈનો સળિયો અહીંયા R એટલે એ રિંગની ત્રિજ્યા અહીંયા L એટલે 1 મીટર 1 મીટર લંબાઈનો સળિયો આ R એટલે રિંગની ત્રિજ્યા છે આ રિંગની ત્રિજ્યા છે જરા જોજો અને L એટલે
1 મીટર શું છે તો કે 1 મીટર લંબાઈનો ધાતુનો સળિયો અને 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ એટલે રિંગની ત્રિજ્યા 1 મીટર થઈ અને એ રિંગની ત્રિજ્યા એ અહીંયા સળિયાની લંબાઈ થઈ આર થયો કે પછી સળિયાની લંબાઈ થઈ રિંગની ત્રિજ્યા થયો અથવા તો સળિયાની લંબાઈ થઈ બે કેટલું છે 1 મીટર એકલો રખડ તો એ તો સળિયો અને એ સળિયાને રિંગના કેન્દ્રથી રિંગની ધાર સુધી જોડી દો તો રિંગની ત્રિજ્યા રખડ તો એ તો સળિયો અને આમાં છેદ કરી દો તો એ રિંગની શું બની જાય ત્રિજ્યા બે એક જ વસ્તુ થઈ રહે રિંગની ત્રિજ્યા કયો કે સળિયાની લંબાઈ કયો 1 મીટર છે એ ફાઈનલ છે આ સળિયો ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે એને લંબરૂપે વિવ્યક્તિ ગતિ કરે એટલે તે બેટરીની જેમ વર્તે ઈ વાત છે આ પ્રેરિત ઈએમએફ ઈ બરાબર થાય બીએલ આપણે સારી રીતે ઓળખીએ છીએ કે સળિયો જ્યારે ધાત્વિક સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે ત્યારે પ્રેરિત ઈએમએફ કહેવાય ઈ બરાબર બીએલ હવે આ સળિયા માટે રેગ્યુલર કેસ આપણે એ વિચારવાનું છે કે આ સળિયા માટે તમારે લખવું પ્રેરિત ઈએમએફ કેટલું થાય ધાતુની રિંગ અને કેન્દ્રને છોડતો રેખાખંડ એટલે કે સળિયાની લંબાઈ આ માટે પ્રેરિત ઈએમએફ મેન્ટેન કરવાનું છે તો હવે અહીં કેન્દ્રથી સ્મોલ આર અંતરે ડીઆર લંબાઈનો ખંડ ધારી લેશે કેન્દ્રથી સ્મોલ આર અંતરે એટલે અહીંથી આર અંતરે ડીઆર લંબાઈનો ખંડ ધારી લેશો અને આને કહી દઈશું કેપિટલ આર એટલે આ ત્રિજ્યાનો લોચો બંધ થાય અને આપણે કેપિટલ આર કહીશું એ રિંગની ત્રિજ્યા છે કેન્દ્રથી સ્મોલ આર અંતરે ડીઆર લંબાઈનો ખંડ ધારી લેશો ડીઆર લંબાઈનો ખંડ ધાર હવે શું થશે તો કે આ ખંડ ચુંબકીય ક્ષેત્રને લંબ વિવ્યક્તિ ગતિ કરતો હોવાથી સમીકરણ 1 પરથી આ ખંડમાં પ્રેરિત થતું સૂક્ષ્મ ઈએમએફ સમીકરણ 1 પરથી DE બરાબર B એટલે ચુંબકીય ક્ષેત્ર L એટલે ખંડની લંબાઈ લંબાઈની જગ્યાએ dr અને V એટલે ખંડનો વેગ ઈ સળિયાનો વેગ એટલો જ ખંડનો વેગ હોય સળિયા એટલે એનો વેગ એ V ખંડનો વેગ પણ V એટલે BV અને dr છે તેથી DE બરાબર એટલે સૂક્ષ્મ ઈએમએફ D ઇન્ટુ dr અને V બરાબર r ઓમેગા અહીં V બરાબર r ઓમેગા મૂકું છું એનું કારણ તમે જાણી લો કારણ કે આ ખંડની ગતિ એ વર્તુળ ગતિ છે સળિયાના ખંડની ગતિ એ વર્તુળ ગતિ છે અને વર્તુળ ગતિ માટે ચાક કરતી વખતે આપણે કીધું હતું V બરાબર r ઓમેગા લખી શકાય તો DE બરાબર B r
અથવા તો બી ઓમેગા આર અને ડી આર ખાલી ગોઠવા છે બી ઓમેગા આર અને ડી આર નંબર આપી દો કે સમીકરણ 2 નું આપણે કરી નાખશું સંકલન સમીકરણ 2 નું સંકલન લેતા एक मिनट 50 गुणिया 6.28 भागा 2 157 वोल्ट रेडी छे જોઈ લો ન દેખો હવે એક વાર પાછો ચુંબકીય ક્ષેત્રને લંબ સમીકરણ એક પરથી કહેવાય ઈ હોય ત્યાં ડી પછી બી એલ એટલે અહીંયા લંબાઈ ખંડની લંબાઈ ખંડની લંબાઈ કહેવાય ડી આર અને વી વ્યક્તિ ગતિ કરે છે બી બી બરાબર આર ઓમેગા એટલે બી ઓમેગા આર અને ડી આર આ ડી થઈ ગયું સમીકરણ 2 સુધી હવે સમીકરણ 2 નું આપણે કર્યું સંકલન ડી નું સંકલન બી ઓમેગા ચળવાથી બાય સંકલનમાં આર ડી આર આર ની 1 + 1 છે 1 + 1 આર સ્ક્વેર બાય 2 અને લિમિટ થાય 0 થી કેપિટલ આર સુધી એટલે હાયર લિમિટ માઇનસ લોઅર લિમિટ સંકલન આવડે છે જાણીતા કિંમતો મૂકી દાખલો તમે ગણી લો છો જોઈ લો चलो उदाहरण नंबर 7 0.5 मीटर लंबाई ना लंबाई छे 0.5 मीटर
दस आरा धरावतो एक व्हील, आरा की संख्या ने एन जो दस कौंस में लखाई आरा। जो आरा ने कोई महत्व नहीं, आरा बे होय के एक होय के पांच हजार होय, वन बाई टू बी ओमेगा आर स्क्वायर सूत्र है, था ये आरा की संख्या है, ईएमएफ नो कोई आधार नहीं। ए नॉन लखी दो, आज एक व्हील छे ने व्हील व्हील ना आरा मा ईएमएफ तमारो प्रश्न नो एम ए छे व्हील ना रिम અને ધરી વચ્ચેનો ઈએમએફ વ્હીલની ધરી અને પરિઘ વચ્ચેના પ્રેરિત ઈએમએફ આરાની સંખ્યા પર આધારિત નથી। આધારિત નથી એટલે કે E बराबर 1 by 2 B omega R square। हम अब क्या आरा ना नंबर पर आधारित है, यहाँ चुंबकीय क्षेत्र हो, कुछ कोणीय वेग ओमेगा, आरा ने त्रिज्या एनी पर ये लगता है आधार चे, आरा ने संख्या पर आधारित नथी। पॉइंट पांच विकल लंबाई ना धातु ना 10 आरा, करो तो एक व्हील, एक स्थल पर पृथ्वी नो चुंबकीय क्षेत्र ना समक्षितित घटक ने लंब एवं समतल मा 120 रिवोल्यूशन प्रति मिनिट की झड़पे ओमेगा थी फरे छे। आ स्थान पर चुंबकीय क्षेत्र नो हॉरिजॉन्टल ऑफ अर्थ એટલે કે સમક્ષિતિજ ઘટક 0.4 ગોસ આપેલો છે અને 1 ગોસ એટલે 10⁻⁴ કેસના ધરી અને વિના રીમ વચ્ચે પ્રેરિત ઈએમએફ શોધો। આ વિનની ધરી અને આ રી એટલે આ ધરી અને આને રીમ કહેવાય એની વચ્ચે પ્રેરિત ઈએમએફ એટલે આપણે આરામાં પ્રેરિત ઈએમએફ શોધવાનું છે। હવે 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ આપ્યું છે અને આરપીએમ પણ કહેવાય। આરપીએમ એટલે રિવોલ્યુશન પ્રતિ મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ, એક મિનિટમાં જેટલા ભ્રમણ થાય એ 120 રિવોલ્યુશન એટલે 2π વડે ગુણો એટલે રેડિયન થાય અને મિનિટ એટલે 60 વડે ગુણો એટલે સેકન્ડ થાય। ઓમેગા ને રેડિયન પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ થઈ જાય। હવે આરાની લંબાઈ છે 0.5 મીટર લંબાઈનો ધાતુનો આરો છે, એ આ રીતે ફરે છે, પ્રેરિત ઈએમએફની ગણતરી કરો તો અહીંયા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ને લંબ ગતિ કરે છે ને ચુંબકીય ક્ષેત્ર ને લંબ આપણો પ્રશ્નનો એન્ડ જ આવી જશે। જો જો જરા ચલો જો ચુંબકીય ક્ષેત્ર ને લંબ વિવેગથી ગતિ કરતા સળિયામાં પ્રેરિત ઈએમએફ E बराबर चुंबकीय क्षेत्र ने लंब V व्यक्ति गति करता सड़िया में प्रेरित ईएमएफ हो तो E बराबर BL, पर चुंबकीय क्षेत्र ने लंब ओमेगा जेटली झड़प थी ओमेगा जेटली कोणीय वेग थी भ्रमण करता चुंबकीय क्षेत्र ने लंब ओमेगा जितनी कोणीय वेग की भ्रमण करता विलना आरामा प्रेरित ईएमएफ ई बराबर 1/2 आ सूत्र बी ओमेगा आर स्क्वायर। बी એટલે ચુંબકીય ક્ષેત્ર જે તમને હોરિઝોન્ટલ ઘટકના સ્વરૂપમાં આપ્યો છે બી છે જો ટેસ્લા 0.4 10 ની માઇનસ 4 0.4 10 ની માઇનસ 4 ઓમેગા 120 2π અને સાઈન 120 2π
साइन आर प्ले ई रिली रेडियस रिली रेडियस ई आर की लंबाई એટલે આર ક્યુબ કે એલ ક્યુબ બરાબર 0.5 અને હોલ સ્ક્વેર હવે આની ગણતરી આપણે વિચારીએ તો 0.4 ગુણ્યા 120 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 આ છેદમાં b અને sin એટલે 120 0.628 0.628 રેડી 0.628 અને 10^-4 તો ફાઇનલ 6.28 10^-5 એક કામ કરવાની એક કર હજી કટ થાય 6.28 10^-5 EMF નો એકમ થાય વોલ્ટ જોઈ ચાલો જો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો 50 આટા પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં લાંબા સોલેનોઇડ એટલે જે સોલેનોઇડમાં ત્રિજ્યા કરતા લંબાઈ ખૂબ વધુ હોય એટલે કે લંબાઈ ઇઝ મોર ધેન રેડિયસ લાંબો સોલેનોઇડ ની રેડિયસ કરતા લેન્થ ખૂબ મોટી હવે દાખલામાં એમ કીધું છે 15 આટા પ્રતિ સેન્ટીમીટર 15 આટા પ્રતિ સેન્ટીમીટર અને કહેવાય એકમ લંબાઈમાં આટાની સંખ્યા સંજ્ઞા થાય સ્મોલ એન આ સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડ ની અંદર સમથિંગ એવું ક્ષેત્રફળ ક્ષેત્રફળ છે 2 cm² ધરાવતા એક નાનો ગાળો મૂકેલ છે ટૂંકમાં સોલેનોઇડ ની અંદર શું હોય ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ની અંદર એટલે કે આ સોલેનોઇડ માં નાનો ગાળો મૂકેલો છે ગાળો એટલે પ્રવાહધારી લૂપ આ ગાળો એટલે લૂપ ટૂંકમાં ધાત્વિક સુવાહક ગાળો મૂકેલો છે આવું તમારો સોલેનોઇડ હોય કે નહીં આ સોલેનોઇડ ની અંદર શું મૂકેલો છે નાનો ગાળો અને આ ગાળો એટલે જ તમારા કેસમાં આવો અને ગાળો કારણ કે સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર તો હોય અને આ ગાળો જેની આગળ આપણે ગેલ્વેનોમીટર જોડીશું ચુંબકીય ક્ષેત્ર અહીંયા સોલેનોઇડ ની અંદર છે અને સોલેનોઇડ ની અંદર આટલા ક્ષેત્રફળ વાળો એક નાનો ગાળો મૂકવામાં આવે છે હવે આગળ શું કહે છે અલગ ક્ષેત્રફળ વાળો નાનો ગાળો મૂકો કેમાં મૂકો સોલેનોઇડમાં સોલેનોઇડમાં શું હોય ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રમાં ધાત્વિક ગાળો મૂકો છે આ ગાળાને ગેલ્વેનોમીટર એટલે જોડી દીધો હોય આગળ જો સોલેનોઇડમાં વહેતો પ્રવાહ 0.1 સેકન્ડમાં આ થયો સમયગાળો ડીટી સૂક્ષ્મ સમયગાળામાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર જેટલો સ્થાયી થઈએ પેલા 2 એમ્પિયર હતો એમાંથી પ્રવાહ વહેતો હતો 4 એમ્પિયર થઈ ગયો 2 એમ્પિયરમાંથી 4 એમ્પિયરે પહોંચી જતો હોય વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત ઈએમએફ ગણો પ્રેરિત ઈએમએફ ઈ ગણો પહેલો અગત્યનો મુદ્દો કે સોલેનોઇડમાં
શું મૂક્યું છે? તો કે સોલેનોઇડમાં ધાત્વિક લુક કૌંસમાં કહેવાય ગાળો મૂકેલ છે. પહેલો મુદ્દો. બીજો, આ 2 એમ્પીયર થી 4 એમ્પીયર નો બદલાય છે એટલે સોલેનોઇડમાં પ્રવાહ થાય છે. જો સોલેનોઇડમાં પ્રવાહ 2 માંથી 4 થઈ જાય છે એટલે કે સોલેનોઇડમાં પ્રવાહ I1 માંથી I2 થાય છે. તો સોલેનોઇડમાં પ્રવાહ કોનાથી બદલાતો હોય? બેટરી થકી. એટલે સોલેનોઇડમાં પ્રવાહ બદલાય એટલે B બરાબર μ0 એને મુજબ ચુંબકીય ક્ષેત્ર બદલાય. એટલે કે B બરાબર μ0 ni પરથી B બદલાય. B એટલે ચુંબકીય ક્ષેત્ર બદલાય. અને ચુંબકીય ક્ષેત્ર બદલાય, B બદલાય એટલે શું થાય? તો કે બી બદલાય એટલે ફાઈ બદલાય. ઈ શું કામ? ફાઈ બરાબર બી ડોટ અને ફાઈ બદલાય સમય સાથે બદલાય. સમય સાથે ફાઈ એટલે કે ફ્લક્સ બદલાવાથી ફેરેડેના નિયમ પરથી EMF પ્રેરિત થાય. યો અને EMF પ્રેરિત થાય તો EMF કેટલું? આ પ્રશ્ન છે. જો ન હોય તો પેલા તો સોલેનોઇડમાં શું હોય છે? તો કે ચુંબકીય ક્ષેત્ર હોય. હાઉ કાન ખોલી ના મળી. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર હોય. આ સોલેનોઇડમાં આપણે ધાત્વિક ગાળો મૂકો. આ ધાત્વિક ગાળામાં કાઈ નહીં કરવાનું, સોલેનોઇડમાં કરવાનું છે. કે સોલેનોઇડમાં શું કરશું? તો કે પ્રવાહનો વિદ્યુત કરશું. જેના થકી બેટરી દ્વારા સોલેનોઇડનો પ્રવાહ વિદ્યુત થાય તો B બરાબર μ0 એને મુજબ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલે ફ્લક્સ બદલાય. ફ્લક્સ બદલાય એટલે ફેરેડેના નિયમ પરથી EMF પ્રેરિત થાય. તો આ EMF કેટલું પ્રેરિત થઈ ગયો? તો હવે ફેરેડેના નિયમ પરથી E બરાબર B બાય dt ઓફ ફાઈ. E બરાબર d by dt of phi. અહી માઈનસ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી બતાવે છે. આનું માન અને આનું તો e બરાબર, ચલો જો તેથી e બરાબર આ સ્ટેપ આયા e બરાબર d by dt of phi અને phi એટલે b. ફાઈ એટલે બી ઇન્ટુ એ. હવે સોલેનોઇડમાં મૂકેલો જે ગાળો છે ને છોકરાઓ, એનો એરિયા આપેલ છે 2 સેન્ટીમીટર સ્ક્વેર ના મીટર સ્ક્વેર કરો. સેન્ટીમીટર એ 10 ની -2 મીટર. આને સ્ક્વેર કરો, આને સ્ક્વેર થાય સેન્ટીમીટર સ્ક્વેર ના મીટર સ્ક્વેર થાય 10 ની -4 મીટર સ્ક્વેર થાય એરિયા. એટલે 50 આટા પ્રતિ સેન્ટીમીટર કેવું લખ્યું છે? 15. તો સેન્ટીમીટર ના અહીંયા મીટર કરો તો 10 ની -2 મીટર. એટલે -2 ઉપર જાય એટલે 1500 આટા પ્રતિ મીટર. -2 + 2 આ સ્મોલ એન અવેલેબલ છે. સેન્ટીમીટર સ્ક્વેર ના મીટર સ્ક્વેર કેટલા જોતા છે? આ બરોબર છે, આ બરોબર છે, આ બરોબર છે. EMF આપણે તો B કેવો છે ચેક કરો. તો કે B એટલે તો આપણું સૂત્ર છે. B એટલે કયું સૂત્ર? તો કે B એટલે સોલેનોઇડમાં B બરાબર મૂડી અને D બાય dt ઓફ B ની જગ્યાએ μ0 ni અને એરિયા તમારો જાણીતો છે. આમાંથી અચળ હોય લંબાઈ નીકળી જાય. જો એકમ લંબાઈમાં આટલાની સંખ્યા અચળ છે તો કે આ ફિક્સ છે 1500. એરિયા ફિક્સ છે, અચળ છે.
बाहर निकल जा। तो फाइनली E बराबर म्यू जीरो n અને a અચળ વાથી બાય વેગો d બાય dt ઓફ i એટલે કે di બાય dt। તો હવે E બરાબર પ્રવાહનો ફેરફાર છે અંતિમ માઈનસ પ્રારંભિક 4 માંથી 2 જાય કોઈ બે વધે સમયગાળો આપેલ છે n આપેલ છે n આપેલ છે બધું આપેલ છે આપણે આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ એના માટે जो आती हूँ 4π (10^-7) small n 1500 capital A 2^-4 di એટલે કે પ્રવાહનો ફેરફાર 4 માંથી 2 જાય એટલે કે d પ્રવાહનો ફેરફાર એટલે કે i2 - i1 અને એ રહેશે 2 dt એટલે સમયગાળો 0.1 સેકન્ડ એટલે કે e બરાબર 4 3.14 એને કોઈના 1500 એને કોઈના 2^4 ના છેદમાં 0.1 ફાઇનલ થશે 75 36 00 10^-11 7^4 11 હવે પોઈન્ટ ખસેડીએ 1 2 3 4 5 સ્ટેપમાં આવો તો આ થયું 7.5 1 2 3 4 5 હજી વધે એટલે -6 6 ને 5 11 અને આનો એકમ થાય વોલ્ટ આ તમારું ઈએમએફ જોઈ चलो जो स्वाध्याय नो 5 नंबर एक मीटर लंबा धातुना सरिया है धातुना सरिया की लंबाई 1 मीटर सरिया ने लंब तेना कोई एक छेड़ा माथी पसार थती अक्ष ने अनुलक्षीने 400 रेडियन प्रति सेकंड आ तमने ओमेगा आपी दीधो छे नी कोणीय आवृत्ति साथे फेरवामां आवे जो आ सरियो छे सरिया ने लंब એટલે આ છે આ અક્ષ છે આ અક્ષ અક્ષ ને અનુલક્ષીને સરિયા ને શું કરવાનું છે તો કે સરિયા ને ફેરવવાનું છે ઘડિયાળના કાંટાની જેમ સરિયા ને ફેરવવાનું છે 400 રેડિયન પ્રતિ સેકન્ડ ની કોણીય આવૃત્તિથી ફેરવવામાં આવે છે પરિભ્રમણ કરવામાં આવે છે આ સળિયાનો એક છેડો વર્તુળાકાર ધાતુની રિંગ સાથે છે સળિયાનો આ એક છેડો અહીંયા ધાતુની રિંગ છે આપણે ધાતુની રિંગ વિચારીએ આ છે ધાતુની રિંગ સળિયાનો એક છેડો ધાતુની રિંગ સાથે ત્યારે સળિયાનો બીજો છેડો ક્યાં રાખ્યો છે સળિયાનો એક છેડો ધાતુની રિંગ સાથે છે અને અક્ષને સમાંતર સમથિંગ એવું ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે અક્ષ છે અક્ષને સમાંતર અક્ષ સાથે અક્ષને અનુલક્ષીને પરેલ ભાઈ એટલે અક્ષને સમાંતર એટલે આમ ચુંબકીય ક્ષેત્ર થી એટલે ચુંબકીય ક્ષેત્ર આમ અક્ષને સમાંતર ચુંબકીય ક્ષેત્ર છે 0.5 ટેસ્લા અક્ષ આથી
અને અક્ષને સમાંતર એટલે આ ચુંબકીય ક્ષેત્રનો જ અતિ દિશા કેન્દ્ર અને રિંગ વચ્ચે ઈએમએફ ની ગણતરી કરવાના દાખલામાં કંઈ નથી સળિયાનો કેન્દ્ર ક્યાં છે તો કે એટલે રિંગનું કેન્દ્ર અહીં અને રિંગની ધાર એટલે સળિયાની લંબાઈ એટલે ઈએમએફ ની ગણતરી કરવાની છે અહીં હું લખી દે કે ચુંબકીય ક્ષેત્રને લંબ જેનું સમતલ હોય એવો વીલ કૌંસમાં લખી એક આરા આરો ધરાવો ચુંબકીય ક્ષેત્રને લંબ જેનું સમતલ હોય એવા વીલ ને ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ઓમેગા જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરવાથી પ્રેરિત ઈએમએફ પ્રેરિત ઈએમએફ ઈ બરાબર 1/2 બી ઓમેગા આર સ્ક્વેર આ આપણે સૂત્ર જાણીએ છીએ સળિયાની લંબાઈ ઇઝ રિંગની ત્રિજ્યા ગણાશે એટલે એને કેપિટલ આર પણ કહેવાશે એટલે હવે કિંમતો મૂકીએ તો હવે ઈ બરાબર 1/2 બી ચુંબકીય ક્ષેત્ર ઓમેગા જો રેડિયન પ્રતિ સેકન્ડ જે લગાવી ફેરફાર નથી એટલે ઓમેગા 400 આર સ્ક્વેર એટલે રેડિયસ નો વર્ગ એટલે એક નો વર્ગ ઈ બરાબર જો 0.5 ગુણ્યા 400 ગુણ્યા 2 એટલે કેટલો 100 એટલે કે ઈ બરાબર 100 વોલ્ટ આ તમારો જવાબ છે ઈ બરાબર 100 વોલ્ટ રેડી જોઈ લો સ્વાધ્યાયનો ત્રીજો ચોથો અને પાંચમો સ્વાધ્યાયનો ત્રીજો ચોથો અને પાંચમો ડેરી ટેસ્ટ એટલે પ્રેક્ટિસ વધારશો એટલે તમને ફાયદો છે અહીંયા આપણો લેક્ચર પૂરો થાય જોઈ લો